ઘણા વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથી રચના સોરી પાંચમી રચના જોશું. ચોથી રચના જોયા બાદ BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ત્રિકોણ ખૂણો ABC બરાબર 60. એટલે કે હવે શું આપ્યું તમને? તો કે બે બાજુના માપ આપ્યા અને એક ખૂણાનો માપ આપ્યો અને બાકી બધું એમ જ. ત્રિકોણ ABC રજો પછી ABC ની અનુરૂપ તન્ના છેદમાં 4 પ્રમાણમાં હોય તેવી બાજુઓનો ત્રિકોણ બીજો રચો. બાકી સેમ પદ્ધતિ, આપણે ખાલી ત્રિકોણની રચના કરતા આવડી ગયું. હવેના જે ત્રિકોણ અહીંયા તમને 60 કીધો, ખૂણો તમને 75 કહી શકે, 90 કહી શકે, 30 કહી શકે, એટલે કે તમને 15, 30, 45, 60, 60 પછી 90, 75, 120, 135 આ બધા ખૂણાને બનાવતા આવડવા જોઈએ. હવે આપણે ત્રિકોણની શરૂઆત કરશું. જો તમને એમ કીધું ત્રિકોણ ABC રચવાનો, તમને અહીં તમને ખૂણો B, ખૂણો ABC એટલે ખૂણો B થયો, B પાસે કેટલા માપ બનવું જોઈએ? 60. તો અહીંયા બે બાજુના માપ આપ્યા, AB બરાબર 5 અને BC બરાબર 6. તો આપણે B આગળ B પાસે કેટલા માપ બનવું જોઈએ? 60 નો ખૂણો બનવું જોઈએ. આપણે BC બરાબર 6 સેમી લેશું. સૌપ્રથમ શરૂઆત ક્યાં થશે? BC પર. તમે AB બરાબર 5 લ્યો તો વાંધો નહીં, તો ત્રિકોણ આમ સોરી આપણી રચના છે એ આ બાજુ પર છે. અત્યારે આપણે જે બાજુ ત્રિકોણ અત્યાર સુધી જે રચના શીખાય એ પ્રમાણે શીખવું તો B ખૂણો આલી બાજુ લેવો જોઈએ. તો કે BC કેટલા સેમી? 6 સેમી. સૌપ્રથમ આપણે 6 સેમી રેખા કરીએ, 2 3 4 5 ને 6. 6 સેમી નો રેખાખંડ BC દોરી લીધો. હવે તમને એમ કીધો ABC 60, 60 ના માપનો ખૂણો રચવો. 60 ના માપનો ખૂણો રચવાનું કે ત્યારે તમારે શું કરવાનું? તો કે યોગ્ય માપની ત્રિજ્યા લઈ, યોગ્ય માપની ત્રિજ્યા લઈ B પાસે ખૂણો બનાવો, એટલે B ને કેન્દ્ર ગણવાનું અને એક અર્ધવર્તુળ ચાપ રચવાનું. આમ ચાપ રચાઈ ગઈ. પછી શું કરવાનું? તો કે ચાપ જે BC ને જ્યાં છે ને એને કેન્દ્ર ગણી લેવાનું. તો ચાપ નું માપ બદલવું જોઈએ ને અર્ધવર્તુળ જ્યાંથી માર્યું એ જ ચાપ છે, ચાપ મારી દો એટલે ધ્યાન છે ને ત્યાંથી તમે એરો પસાર કરો એટલે કેટલા નો ખૂણો બનશે? 60 નો ખૂણો બની ગયો. કેટલા નો ખૂણો બની ગયો? 60. તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે ખૂણો બનાવી લીધો. 60 નો ખૂણો એમાંથી તમે પસાર કરો એનો એટલે ખૂણો બની જાય. તો નામ આપશું આપણે A, B અને C. હવે A ક્યાં લેવાનું? તો કે AB બરાબર કેટલા કીધા છે જુઓજી? 5 છે. AB બરાબર 5 સેમી કીધો એટલે તમે શું કરો? તો કે AB 5 સેમી થાય ને એટલી ત્રિજ્યા લઈ લો. 1 2 3 4 5 5 સેમી થાય એટલી ત્રિજ્યા લેવાની તમારે. અને શું કરવાનું? AB તો કે B ને કેન્દ્ર ગણી અને ચાપ મારવાની કિરણ ઉપર જ્યાં છે તે ત્યાં શું નામ આપી દેવાનું? A નામ આપવાનું. શું નામ આપી દેવાનું? A. એટલે AB કેટલો થઈ ગયો? આપણે ત્રિકોણ ABC ની રચના કરી એ જડી ગયો, તો A અને C ને જોડી દીધું. સાવ સિમ્પલ. સાતમા ધોરણમાં આવી રચના એવું શીખાતા આપણે ત્રિકોણ ની રચના કરતા એ જ પ્રમાણે ત્રિકોણ ની રચના થઈ ગઈ. હવે આપણે આગળ વધશું. તન્ના છેદમાં 4 ના પ્રમાણમાં અનુરૂપ બાજુઓ તો શું કરતા હતા ત્યાં સુધી? એ સિમ્પલ પદ્ધતિ, 60 નો ખૂણો બને ને એવો ખૂણો બનાવી લેવાનો. પછી શું કરવાનું? તો કે ભાગ પાડશો, નામ આપી દઈએ x. bx કિરણ ઉપર આપણે શું કરશું? તો કે ભાગ પાડીશું. યોગ્ય માપની ત્રિજ્યા લઈ, યોગ્ય માપની ત્રિજ્યા લઈ અને શું કરવાનું? કેટલા ભાગ કરવાનું? તન્ના છેદમાં 4, 4 વધુમાં વધુ 4 એટલે 4 ની જરૂર પડશે. તો કે 1 2 3 અને 4 એટલે નામ આપી દેશું. શું ભાગનું નામ આપશું? તો કે D, D1, D2,
હવે આપણા નિયમ મુજબ એને સી સાથે જોડશું તો કે છેદમાં કોણ છે ચાર તો કે બી ફોર ને સી સાથે જોડી દેવાનું સમજો અને બી થ્રી પાસે એક રેખા બનાવવાની પણ બી ફોર સી છે એને સમાંતર રેખા બનાવવાની કેવી બનાવવાની રેખા સમાંતર નિરાતે દોરવાની જેથી કરીને સમાંતર દોરાય અને અહીંયા નામ આપી દેશો સી ડેસ અને ઉપર એ સી ને સમાંતર રેખા એક દોરી લેવાની અહીંયા નામ આપી દેશો આપણે એ ડેસ આ રીતે રચના થઈ જાય પરંતુ આમાં રચના આપણી કમ્પ્લીટ થઈ ગઈ પણ આપણે ખૂણા સમાન બતાવવાના છે ખૂણા ભૂલવાના નહીં બી ફોર ને કેન્દ્ર ગણી યોગ્ય ત્રિજ્યા લેવાની અને શું કરવાનું તો બે ચાપ રચી દેવા રચી દીધી એવું જ આપણે બી થ્રી પાસે એટલે કે બી થ્રી પાસે ચાપ રચી દેવા રચાઈ ગઈ સી પાસે પેલા તો આગળનું જ આપણે કમ્પ્લીટ કરી લઈ આને માપી લેવાનું એટલું જ આપણે કેન્દ્ર રાખી અને ચાપ રચી દેવા હવે આપણે શું કરશું તો કે રચના કમ્પ્લીટ થઈ ગઈ હવે મુદ્દા લખશું આપણે ગઈ રચનામાં ચોથી રચનામાં મુદ્દા નતા લખતા આજ ફરી પાછા મુદ્દા લખશું વળી એક રચનાના મુદ્દા છે એ તમને હું હોમવર્કમાં આપીશ જો સૌ પ્રથમ શું જોયું તો કે બીસી બીસી રેખાખંડ કેવડો જોઈ લો તો કે છ સેમી દોરો બીજા મુદ્દા તમે શું કર્યું તો કે બી પાસે માપ ખૂણો બિંદુ બી પાસે બિંદુ બી પાસે ખૂણો એ બી સી અહીંયા આપણે શું કરશું કે કંઈક નામ આપશું કારણ કે એ તો આપણે પછી લીધું તો નહીં એટલે આપણે શું કરશું બી પાસે એક્સ બી સી અહીંયા એક્સ નામ આપ્યું તો પછી એક અહીંયા વાય આપી દઈએ એક્સ બી સી બરાબર સાઈઠ થાય તેવા કિરણ પર ચાપ રજો જ્યાં ચાપ છેદે ત્યાં બિંદુ એ નામ આપો આપી દીધું નામ એ હવે શું કર્યું આપણે ત્રિકોણ એબીસી ની રચના તૈયાર થઈ ગઈ એટલે આપણે લખી નાખશું એ નામ આપી દીધું એસી જોડો આમ ત્રિકોણ એબીસી તૈયાર પછી શું કહ્યું તો કે y b અને c તો કે dy કિરણ એવું મેળવો માપ ખૂણો c dy લઘુકોણ થાય લઘુકોણ થવો જોઈએ કેવો ખૂણો થવો જોઈએ લઘુકોણ એટલે કે બહુ નાનો નહીં કરવો જોઈએ બહુ મોટો પતિ કરો હવે આ બિંદુ લઈ લીધા તો આપણે ભાગ થયા પાંચમો મુદ્દો લખશું બિંદુ બી વન બી ટુ બી થ્રી અને બી ફોર આપણે શું કહ્યું બિંદુ મેળવી દીધા બધા કેવા ગેપ હોવા જોઈએ સરખા
હવે આપણે આ બંને ખૂણા એક ફૂટ કરવાના અને પછી રેખા જે નીકળે ને જે એ રેખા કેવી હોય સમાંતર હોય આપણે પેલા સમાંતર રેખા દોરી લઈએ છીએ પણ લખવાનું શું પેલા સમાંતર બતાવવાની નથી એટલા માટે આપણે છૂટા ઉદાહરણ શું લખશું કે છેદમાં ચાર એટલે ચાર વાળો ખૂણો પેલા લખવાનું માપ ખૂણો બી બી ફોર અને સી સાથે જોડેલો સી એકલો માપ ખૂણો કયો તો કે બી બી થ્રી અને સી એસ રચના કરો આ ખૂણાની રચના થઈ ગઈ આ બધું કેવું થઈ જશે સમાંતર કારણ કે આ બે એકરૂપ ખૂણા હોય તો જ બંને એના જે રેખા પ્રત્યે એકબીજાને સમાંતર થાય આમ એ તૈયાર થઈ ગયું કે આપેલ માપની રચના તૈયાર આ રીતે આપણે નંબર પાંચમાં પૂર્ણ કરી છઠ્ઠા